નમસ્કાર. તમને નવાઈ લાગતી હશે કે આજે સદગુરુએ આવો વિચિત્ર ડ્રેસ કેમ પહેર્યો છે? આ કોઈ ડ્રેસ નથી, આપણી દશા આવી થઈ શકે છે. આવતા 30 વર્ષોમાં માણસોની આવી દશા થઈ શકે છે. પ્લાસ્ટિક આનું એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે આપણે પોતાને મળેલ દરેક આશીર્વાદને એક અભિશાપમાં બદલી શકીએ છીએ. બે જવાબદાર ઉપયોગના કારણે પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે સૌથી મોટી કસોટી બની ગયું છે. એવું કહેવાય છે કે 2050 સુધીમાં દરિયામાં માછલીઓ કરતા વધારે પ્લાસ્ટિક હશે. હું એક સરળ ઉકેલની વાત કરું છું. આ સંપૂર્ણ ઉકેલ તો નથી, આ ફક્ત એક સુધાર કરવાનું પગલું છે. બધા જ દેશોમાં એક વાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાવી દેવો જોઈએ અને ભારતે સૌથી આગળ આવવું જોઈએ. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. હું ઈચ્છું છું કે તે દિવસે તમે બધા તમારા ચહેરા ઉપર પ્લાસ્ટિક કવર પહેરો, જેવું મેં શરૂઆતમાં પહેર્યું હતું, અને સમજો કે આપણે આવનાર પેઢીઓ માટે શું કરી રહ્યા છીએ. આવું થશે, આપણને ગુંગળામણ થવા લાગશે અને આપણે એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક ઉપર પૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે પ્રતિબદ્ધ થાઓ. જે આ પ્રકારના પ્લાસ્ટિક કવર અને ઘણી નાની નાની વસ્તુઓ જેવી કે સ્તરો, કોફી કપના કેપ્સ અને બીજી ઘણી વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ, જ્યાં પણ તમે આવી વસ્તુઓ જુઓ વાપરવાની ના પાડો. આને તમારી વ્યક્તિગત નીતિ બનાવી લો અને આનાથી પણ વિશેષ આના પર એક કાયદો બનવો જોઈએ. We want the law to take this up, the policy in the nation to take it up, that single-use plastic must be banned. દેશની આ નીતિ હોવી જોઈએ, એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકાય. આનાથી સર્વ સમસ્યાનો ઉકેલ નહીં આવે, અલબત્ત આ એક જવાબદારી ભર્યું પગલું ભરીએ. પ્લાસ્ટિક એક શાનદાર પદાર્થ છે, પરંતુ બે જવાબદારી ભર્યા ઉપયોગને કારણે આપણે માટે નુકસાનકર્તા થઈ ગયું છે. આવો 5 જૂને વિશ્વ પર્યાવરણના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈએ, તમારા ચહેરા પર આ પ્લાસ્ટિક કવર સાથે સેલ્ફી લઈએ. આપણે જાણીએ કે આપણે આપણી જાત સાથે શું કરી રહ્યા છીએ. આ આપણી ધરતી છે, આ ધરતી ઉપર આ સમય આપણો છે. આપણે એવા કામ કરીએ કે આવનારી પેઢીઓ આપણને એક જવાબદાર પેઢી રૂપે જુએ. આવો આને કરી બતાવીએ.